गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अखंड भारतना शिल्पी पाठ 15 भाग 2 में आपनो हार्दिक स्वागत करू छु। विद्यार्थी मित्रों, अखंड भारतना शिल्पी जे पाठनो प्रकार छे चरित्र लेख, एना जे लेखक छे राघवजी माधव। वल्लभभाई जेल यात्रा पण वेठी हती, पोते आजादीनी लड़ाईनो नेतृत्व करता करता तेओ भारत माताની रक्षा માટે જેલમાં પણ ગયા। दांडी यात्रा ना 5 दिवस पहला, दांडी यात्रा क्या थी थी विद्यार्थी मित्रों, 12 मार्च 1930 एना 5 दिवस पहला એટલે કે 7 मार्च ना रोज अंग्रेज सरकार रात गांव માંથી તેમની ઘર પકડી કરી। બરાબર છે, તો પોતે दांडी कूच માં પણ તેમણે પોતાનું યોગદાન આપ્યું હતું। તો તેના 5 દિવસ પહેલા 7 मार्च ना रोज કયા ગામ માંથી રાત ગામ માંથી તેમની અંગ્રેજ સરકારે ઘર પકડ કરી। તેમણે અમદાવાદ થી સાબરમતી સેન્ટ્રલ જેલ માં રાખવામાં આવ્યા। अहमदाबादी साबरमती साबरमती सेंट्रल जेल तो गगनभेदी नारा, गगनभेदी आकाश सुधी पहुंची नारा सूत्रों भारत माता की जय, भारत माता की जय, लगभग गगनभेदी आकाश सुधी पहुंचे मोटा आवाज उठी जेल दीवार ने गजी मुकी थी। सरदारनी प्रथम जेल यात्रा कितनी कठिन थी तेनु वर्णन महादेव भाई डायरी में मिले। विद्यार्थी मित्रों, अंग्रेज सरकार अपना देश नेताओं पर एटला बड़ा जुलम अत्याचार के त्रास करे थे तेनु तो वर्णन पण न थई सके। सरदारनी प्रथम जेल यात्रा कितनी कठिन थी, तेमणे केटला बड़ा दुख वेठवा पड़ा था तेनु वर्णन गांधीजी ना जे अंगत सचिव जे महादेव भाई देसाई तेमणे पोते महादेव भाई नी डायरी में लख्यु छे। धरपकड़ना बीजा दिवसे महादेव भाई अने आचार्य कुकलाणी जी सरदारने मळवा जेलमां गया हता। धरपकड़नो जे बीजो दिवस, धरपकड़ थई बीजो दिवस थयो अने महादेव भाई देसाई अने आचार्य कुकलाणी जी सरदारने जेलमां मळवा गया हता। એ વખતે થયેલા પ્રશ્નો પરના થોડા આંસુ જોઈએ। એ વખતે સરદાર અને આચાર્ય કુકલાણી જે મહાદેવભાઈ દેસાઈ વચ્ચે સંવાદ થાય છે એના થોડા અંશ આપણે ભાગ આપણે જોઈએ કે શું હતું એ સંવાદમાં, તમને કેવી રીતે રાખે છે, ચોર લૂંટારાની જેમ મને રાખે છે। સરદાર કહે છે કે મને ચોર અને લૂંટારો એવી રીતે મને અંગ્રેજ સરકાર જેલમાં રાખે છે। સુવાની માટે શું કે સુવા માટે શું આપે છે, एक कालो कामलो छे एनी ऊपर आवती छे, एक कालो कामलो छे एनी ऊपर आवती छे, एक कामलो पाथरवो तो पाथरवानो ओढू हतो ओढवानो पण एक ज कामलो। खोराक नु केम छे के चलो બીજી વાત તો જવા દો, પણ ખોરાક કેવો આપે જુઓ વિદ્યાર્થી મિત્રો, એમને માં આપણને આઝાદી નથી મળી, ખોરાક નું તો શું પૂછવું, એટલે કે ખોરાક ની તો વાત જ જવા દો। બપોરે તે જાડા રોટલા ને દાળ, બપોરે જાડા જાડા રોટલા આપે છે દાળ આપે છે, સાંજે રોટલા ને શાક એમ આપે છે। घोड़ा ने खपे तेवुं होय छे, ए घोड़ा खाई सके तेवुं खावानुं होय छे। बस आटला शब्दों पर आपणे समजी जईए के जे सरदारनी जे जेल यात्रा हता, जेल यात्रा हती एमां एमणे केटलुं दुःख सहन कर्युं हशे त्यारे भारतने आझादी मळी। आजादी काजे आपणा देश नेताओए केवी अने केटली यातनाओ वेठी हती तेनी मात्रा एक झलक, आ तो एक झांखी छे, थोड़ाक ज प्रश्नो करीना थोड़ाक ज अंशो छे, घणुं बधुं तो આપણે વિચારી કલ્પનામાં વિચારી પણ ન શકીએ એટલી બધી અંગ્રેજ સરકારે, અંગ્રેજોએ આપણા ભારતના દેશ નેતાઓને યાતનાઓ આપી હતી। સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે। સાબરમતી સેન્ટ્રલ જેલમાં જે સરદારને જે જગ્યાએ કેદ કરવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે હવે ઓળખવામાં આવે છે। રાજાઓના તાજ મુકાવા ધન્ય વીર વલ્લભ સરદાર, આપણા એક કવિ આ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું છે। આપણા એક કવિ છે એને સરદાર વલ્લભભાઈ પટેલને વીરનું વિશેષણ આપ્યું છે, કારણ કે તાજ મુકાવા, રાજાઓના તાજ મુકાવા એટલે સત્તા છોડાવી, આપણને ખબર છે બરાબર છે કે સરદાર જે દેશી રજવાડાઓ હતા 562 દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડી દીધા હતા, અમારા કેટલાક જે દેશી રજવાડા હતા એ ભારત સંઘમાં જોડાવાની ના પાડતા હતા, બરાબર છે, આપણે પછી જોઈશું બરાબર છે। તો આજ પાઠમાં આપણે તો એમણે રાજાઓની સત્તા છોડાવી, ધન્ય વીર વલ્લભ સરદાર, હે સરદાર તમે ધન્ય છો એમ કહી એક કવિએ વલ્લભભાઈને વીરનું બિરુદ આપ્યું છે। વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય છે, વલ્લભભાઈને તો કેટલાય વિશેષણો મળ્યા છે,
વીર, ખેડૂતોના સરદાર, લોખંડી પુરુષ, તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. લોખંડી પુરુષ તરીકે તેઓ જાણીતા છે. લોખંડ જેવા દળ મનોબળ વાળા. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન. કોણ છે? હરિવંશરાય બચ્ચન હિન્દી ભાષાના મહાન કવિ છે, બરાબર છે. હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા છે તેઓ. તો હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. સરદાર માટે તેમની કવિતાની રચના કરી છે. જોઈએ આપણે. હરેક પક્ષ કો પટેલ તોલતા, પક્ષ એટલે બાજુ, દરેક બાજુને પટેલ તપાસે છે. એમને નિર્ણય નથી લેતા, દરેક બાજુને તેઓ તપાસે છે. દરેક બાજુની શક્ય શક્યતાનો તેઓ વિચાર કરે છે. હરેક ભેદ કો પટેલ તોલતા, ભેદ એટલે રહસ્ય. દરેક રહસ્યને પટેલ ઉઘાડું પાડે છે, ખોલી નાખે છે. દુરાવ્યા છીપાવશે રીતે ગરજ, બરાબર છે. તો કોઈ એમની જોડે આવે કે ના આવે, બરાબર છે. કોઈ એમની સાથે અંતર રાખે કે એમની સાથે જોડાયેલા હોય, એ એમને કશી પડી નથી. પણ કેવું બોલે છે? કઠોર નગ્ન સત્ય બોલતા. તે પોતે આપણે આગળ જોઈ ગયા છે કે પોતે તેઓ આખો આખા બોલાપણા હતા. સામેવાળાને ગમે તેવું ખોટું લાગે એની પરવા કરતા ને સાચું બોલતા હતા અને કડવું બોલતા હતા. કઠોર નગ્ન સત્ય બોલતા પટેલ જિંદગી નિડર જબાન. એટલે એને સુખ નામ આપ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ તો હિન્દ હિન્દુસ્તાનની નિડર જબાન છે, બરાબર છે. બહાદુર છે, બરાબર છે. સામેવાળાને કોઈ પણ પ્રકારની ચેતરમ રાખ્યા વગર પોતે સ્પષ્ટ સંભળાવી દેતા હતા. સરદાર જન સમુદાયના નાડના ભારે પારખું હતા. નાડ પારખી એટલે લોકોના મનને જાણવું અથવા વલણ ઓછી જવું. નાડ પારખી એટલે પોતે સમજે છે કે લોકોને શું જોઈએ છે અને જે લોકોના પ્રશ્નોને જે વાર્તા આપે છે એ મહાન નેતા બની શકે છે. જે આપણે બારડોલી સત્યાગ્રહ દ્વારા આપણે સરદાર પટેલ કેવી રીતે ખેડૂતોના સરદાર બન્યા એ આપણે આગળ જોયું છે. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી, બરાબર છે. જે લોકો હતા એ લોકો ઉપર તેમનો બહુ મોટો પ્રભાવ હતો, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમની બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. કોઈ પણ કામ હોય એ આયોજન વગર નકામું છે, બરાબર છે. બારડોલીની જે લડત હતી એમાં પણ એમણે સંગઠન અને સંચાલન કર્યું હતું, સફળ નેતૃત્વ કર્યું હતું. એ પોતાની બુદ્ધિ ચાતુર્યથી એટલા માટે જે આંદોલન હતું તે સફળ થયું હતું. લોકોને થતા અન્યાય અને દમન, દમન એટલે ત્રાસ, જુલમ, જ્યાં પણ લોકોને અન્યાય થાય, ત્રાસ થાય તો એ લડતમાં તેઓ હંમેશા આગળ પડતા રહેતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળ વાળા સરદારના ઉદ્ગારો જોઈએ. તો દાંડીકૂચ જે થઈ હતી 12 માર્ચ 1930, ગાંધીજીએ તેનું નેતૃત્વ લીધું હતું. ચપટું મીઠું ઉપાડી અને મીઠાના કાયદાનો જે ભંગ કર્યો હતો, બરાબર છે. એ વખતે લોખંડી મનોબળ વાળા સરદારે શું કીધું હતું તે આપણે જોઈએ. હવે ધર્મયુદ્ધ ખેલવાનું છે, કે હવે જે લડાઈ થશે એ ધર્મયુદ્ધ વાળી લડાઈ છે, જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય. આજ સુધી દુનિયાએ આવું યુદ્ધ ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. ટકોરા મારીને કહ્યું એટલે ચેતવણી આપતી, આગ્રહ કરી ચેતવણી આપતી. શું કહે છે? કે બધા ગુજરાતીઓને ચેતવણી આપું છું કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. જાત્રા એટલે ધાર્મિક સામૂહિક પ્રદક્ષિણા કરવી, ત્યાં જઈને દમન કરવું. ત્યાં જતો રહે. શર્મા ઉપર તેવું કોઈ કામ સાચો ગુજરાતી નહીં કરે, બરાબર છે. કે આપણે પોતે શરમમાં પડીએ એવું કામ કોઈ ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં, એટલે કે ગુજરાતી પ્રજા જે આઝાદીના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. શું કહે છે? કે આ આઝાદીની લડાઈની શરૂઆત પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે, કે ભગવાન સૌનું કલ્યાણ કરે, ભગવાન સૌને મદદ કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ.
આપણા દેશની જે ત્રિમૂર્તિ છે એમાં કોનો સમાવેશ થાય છે? પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નહેરુ. હવે ત્રણેયના અલગ અલગ વિશેષતાઓ હતી. એ યુગના ત્રણે પ્રખર દેશભક્તો, જે યુગ હતો ત્રણે આઝાદીનો જે યુગ હતો એ ત્રણે એ યુગના ત્રણે મહાન દેશભક્ત હતા. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું, ગાંધીજી પોતે સત્યના પૂજારી હતા. સરદારે પવિત્ર, સરદાર પોતે પવિત્રતાના પૂજારી હતા. અને નહેરુએ સૌંદર્યનો મહિમા ગાન કર્યો અને નહેરુ પોતે સુંદરતામાં માનતા હતા, એટલે એમનો ગુલાબ પ્રિય હતું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદાર વલ્લભભાઈ પટેલના ગુરુ કોણ હતા? ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. બરાબર, સરદાર પોતે દ્રઢ મનોબળ વાળા હતા, વ્યવહારુપણા હતા, એવા તો હજારો ઉદાહરણો ઇતિહાસના પુસ્તકોમાં લખાઈ અને સંગ્રહિત થયા. તેમાં ભારતના ગુરુપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારે ભૂલી શકશે નહીં. જ્યારે આઝાદી આપણને મળી ગઈ, કે જ્યારે સરકારની રચના કરવામાં આવી, ત્યારે આપણા પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા? પંડિત જવાહરલાલ નહેરુ. જ્યારે પ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ભારત દેશના? કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. તો તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. શું કર્યું હતું એમને? એવું જુઓ, ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. ભારત દેશમાં નાના મોટા દેશી રજવાડા હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘટતા હતા. મનસુબા એટલે ઈચ્છા. તો આ જે રાજાઓ હતા, જે દેશી રજવાડાના જે રાજાઓ હતા, એ ભારત દેશમાં જોડાવાની ના પાડતા હતા અને પોતાની રીતે રાજ્ય કરવા માંગતા હતા. અને જો આવું થાય તો અખંડ ભારતનું નિર્માણ ન થાય. તો સરદારે શું કર્યું? તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. પોતે ગૃહમંત્રી હતા, બરાબર છે? તો આ કપરી જવાબદારી સરદારના માથા ઉપર આવી હતી, બરાબર છે? શું કર્યું તેમણે? ખૂબ જ મુશ્કેલ આ કાર્ય હતું, ખૂબ મુશ્કેલ કાર્ય હતું. કારણ કે જે દેશી રજવાડાના જે રાજાઓ હતા, અમુક રાજા ભારત સંઘમાં જોડાવા માટે પોતે તૈયાર હતા, અમુક નહોતા પણ તૈયાર. તો બધાને એક સાથે લઈને ચાલવાનું હતું. તો તેમણે શું કર્યું? છતાં પણ તેમને કુનેપૂર્વક પાર પાડ્યું હતું. આ કામ તેમણે પોતાની બુદ્ધિ ચાતુર્યથી પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં ત્યાં કર્યું. જ્યાં રાજાઓને જે રાજાઓ સમજાવવાથી માની ગયા તો તેમણે તેમ કર્યું. પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યું. પણ જ્યાં એમ લાગે છે કે અહીંયા આપણે પડકારી દાખવવી પડશે તો તેમણે તેમ પણ કર્યું. ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. પછી તેમણે તમામ દેશી રાજ્યોને આપણે લોકશાહીના માળખામાં સામેલ કરી અને રાજાશાહીને નાબૂદ કરી અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આમ દેશે અખંડતા ભક્તિને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય. આમ કરી અને દેશે એક કર્યું, આથી તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય. ગુજરાત સરકારે પણ કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાના પ્રતિક તરીકે સરદારનું જે સ્ટેચ્યુ ઊભું કર્યું છે, તમે મુલાકાત લેજો. વિનોબા ભાવે લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા. તેઓ સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતા તે ડરતા નહીં, શબ્દરૂપી પ્રહાર કરતા તે ડરતા નહીં. ભલે કોઈને ગમે તે લાગે, ભલે સામેવાળાને ગમે તે લાગે, પાછો વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડર વખતા નહીં. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં. પોતે તેમના પિતા પણ ખેડૂત હતા, તેની ભાષામાં તેમને જે ખેડૂતના ગુણો ઉતરી આવ્યા હતા તો તેઓ ખેડૂતોની ભાષા બોલતા હતા. અને ખેડૂતોની ભાષા બોલતા બોલતા તેમની આંખોમાં એક ચમક હતી. એ ચમક કેવી હતી? અંગારા જેવી ચમક હતી. અને વિદ્યાર્થી મિત્રો, જે માણસ સ્પષ્ટ બોલે છે, જે સ્પષ્ટ વક્તા હોય છે, જે સાચું બોલે છે, એની આંખોમાં કંઈક અલગ જ ચમક હોય છે. અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેની આંધીનું સર્જન તેમની વાણીમાં થતું હતું. તેમની વાણી તો વિરોધીઓનો વિનાશ થઈ જતો હતો, એવી વાણી તેમની વાણી હતી. ગાંધીજીએ સરદારને એક અત્યંત છુપા સ્વરૂપને થતું કરતા જણાવ્યું હતું. ગાંધીજીએ શું કીધું હતું કે સરદારમાં એક સરસ મજાનો ગુણ હતો, પણ એ છુપો ગુણ હતો. કયો હતો? સરદારની સુરવીરતા, જ્વલંત દેશદાન અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો. કે સરદાર પોતે બહાદુર હતા, દેશભક્તિ તેમનામાં કૂટી કૂટીને ભરી હતી અને પોતે ધીરજ વાળા પણ હતા. એ ગુરુજી તો હું અજાણ ન હતો, પણ
તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃ પ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. બરાબર છે કે તેમણે મને ખૂબ પ્રેમ કર્યો છે એમના માટે હું આજીવન સરદારનો ઋણી રહીશ. આવું બાપુએ સરદાર માટે કીધું છે. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવ્યું. તેઓ મને માતા જેવો પ્રેમ કરતા હતા. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. બરાબર છે. મારી માતા મને યાદ આવી જતી હતી જેવો પ્રેમ મને કરતા હતા. આટલા મહાન નેતા હોવા છતાં, અખંડ ભારતના શિલ્પી કહેવાયા હોવા છતાં, ભારતના ગૃહપ્રધાન હોવા છતાં વલ્લભભાઈ સાચી પ્રિય હતા. જે આગળના નેતાઓ સમજવા જેવું છે. સાધુ જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો. સાધુ જીવવું પણ વિચારો ઊંચા રાખવા એ તેમનો જીવન મંત્ર હતો. જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વાર્તામાં આપ્યું હતું. તેની પુત્રીનું નામ શું હતું? મણિબહેન. અને મણિબહેન પણ પોતે ભલે આટલા મોટા મહાન નેતા આંદોલનકારના પુત્રી હતા પણ સાદગીથી રહેતા હતા. ઉત્તરકાળ, ઉત્તરકાળમાં એટલે વૃદ્ધ અવસ્થામાં, પાછલી અવસ્થામાં મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. ઉલટથી એટલે ઉત્સાહ, ખૂબ ઉત્સાહથી સેવા કરી હતી. મણિબહેની પણ સાદગી એવી કે સીંગડું મારીને સાડી પહેરવામાં પણ તેઓ નાના પણ અનુભવતા ન હતા. તેઓ પોતે પિતાની જેમ સાદગી વાળા હતા કે સાડી જો ફાટી ગઈ હોય તો થીમડું મારીને પહેરવામાં પણ તેઓ શરમ અનુભવતા નહોતા. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15 ડિસેમ્બર 1950 ના રોજ અવસાન થયું. બરાબર છે. 15/12/1950 ના રોજ સરદાર આપણને બધાને એકલા મૂકી અને પોતે અવકાશમાં વિલીન થઈ ગયા. ચરોતર નાયક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયક વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. ચરોતર જે આણંદ જિલ્લામાં આવેલું છે તો એક નાનકડા ગામમાં જન્મી અને પોતે દેશના નાયક વડાપ્રધાન અને ભારત દેશના ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને ખૂબ લાખ લાખ વંદન, કોટી કોટી વંદન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું અખંડ ભારતના શિલ્પી ભાગ 2 પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.